ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇનના ધમધમાટને લઈને આશરે 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર વિયર મોસમમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇનના ધમધમાટને લઈને 12 કિલોમીટર દૂર આવેલ ગરુડેશ્વર વિયર મોસમમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. સરદાર સરોવરના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા 3.88 લાખ ક્યુસેક પાણીને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 11 સેમી જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે સાંજે 5 કલાકે 133.48 મીટરે ડેમની સપાટી સ્પર્શી ગઈ હતી. નર્મદા બંધ રિવર બેડ પાવર હાઉસ તમામ 6 યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. નર્મદા બંધના ટર્બાઇનો ચાલુ કરાતા જેમાંથી 44,586 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ખાલવાઈ રહ્યું છે. નર્મદા બંધમાંથી 12 કિલોમીટર દૂર આવેલ ગરુડેશ્વર ખાતે વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. હાલમાં નર્મદા નદીમાં પાણીનો ડિસ્ચાર્જ થતા ગરુડેશ્વર વિયર ઓવરફ્લો થઈ રહ્યો છે. ગરુડેશ્વર વિયરના 14 મીટર ઊંચાઈ અને 1500 મીટર લંબાઈ પરથી ઓવરફ્લો થતા આ ધસમસતો પ્રવાહના હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું વધુ એક સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ નર્મદા જિલ્લાના કુદરતી સૌંદર્ય, નર્મદા ડેમ સ્ટેચ્યુઓ અને આ ઓવરફ્લો થતા વિયર ડેમ જોઈને મજા માણી રહ્યા છે. આ વિયર ડેમ કમ કોઝવે હાલ ઓવરફ્લો થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે.